अमरनाथ यात्रा के नाम पर तीर्थयात्रियों के साथ धोखा कड़ी। अमरनाथ यात्रा कराने के नाम पर तीर्थयात्रियों से लाखों रुपए की ठगी। सूरत के 180 तीर्थयात्री अमरनाथ जाने के लिए तैयार बैठे थे और मैनेजर पैसे लेकर भाग गया। 180 यात्रियों से प्रति यात्री 2000 रुपए वसूल किए गए। अमरनाथ दर्शन के लिए 80 तीर्थयात्रियों से हेलीकॉप्टर के लिए प्रति व्यक्ति 4700 रुपए अलग से वसूले गए। टिकट के लिए 3,60,000 और हेलीकॉप्टर के लिए 3,76,000, कुल 7,36,000। 27 जून की रात को इन्हें बस से सूरत से अहमदाबाद ले जाना था। इन्हें ट्रेन से अमरनाथ को अहमदाबाद से जम्मू ले जाना था। देर रात तक तीर्थयात्री सड़क पर घूम रहे थे और आयोजक ने मोबाइल फोन बंद कर दिया। क्रोसवे रोड डीमार्ट के पास सुमन दर्शन आवास में G201 का उपयोग कार्यालय के रूप में किया जाता था। ट्रिप के मैनेजर का नाम राहुल कामित था, जो अपना दिन वहीं बिताता था। भरूच के गांव चावज रहने वाला है राहुल। उसके साथ साहेब के रूप में हेमंत वसावा कौन है? राहुल कामित की मुलाकात उनके चाचा मनीष भाई ने की थी। चौक बाजार पुलिस ने अपराध दर्ज कर आगे की जाँच ली है। नीलेश भाई, शू घटना ये बनी साहेब के अमे अमरनाथ यात्रा माटे एक ट्रस्ट अमने प्रोवाइड करेला कि भाई अमे 2000 रुपया में तमने अमरनाथ लई जाइए। बाबा ए व्यक्ति हाल भरूच नो हतो, अमारो एने अरे कोई कॉन्टेक्ट नहीं हतो, पण जे एना रिलेटिव छे ई आया सुमन दर्शन में रही से, तो एना थ्रू एनो कॉन्टेक्ट थयेलो ने बधाय एने थ्रू बुकिंग करावेलू। बराबर छे? एटले अमे बधा डॉक्युमेंट थी मांडीने जे अमारे जोतुं हतुं એને જે માગેલું એ પ્રમાણે અમે ડોક્યુમેન્ટ અમે સુમન દર્શનમાં એના સંબંધિતતા એના માસાનતા અમે પહોંચાડેલા, અને પૈસા અમે ડાયરેક્ટ એના ફોનપેમાં રાહુલભાઈને, રાહુલભાઈ ગામિત કરીને છે એના, એને હેન્ડઓવર કરેલા બરાબર, એના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરેલા ફોનપેથી ને ગૂગલ પેથી, ને જે ડોક્યુમેન્ટ પહોંચાડવાના હતા ને જે કંઈ બીજી વસ્તુની સૂચના આવતી હતી એ અમે એના માસાનતા પહોંચાડેલી બરાબર છે, અને અમને 27 તારીખે રાતે એ અમરનાથ જવા માટે અહીંથી બસ દોસ દ્વારા જે અમદાવાદ લઈ જવાના હતા, અને અમદાવાદથી આજની 28 તારીખના દિવસે 11:20 અમને ટ્રેનની ટિકિટ બતાવેલી, ને બસ કોઈ આવેલી નહીં, 200 પેસેન્જરને રાતના બોલાવી એને બેહાડીને સવાર સુધી વરસાદના બધા બેઠા, કોઈ સવાર સુધી બસ આવી જ નહીં બરાબર છે, એટલે આ એક નામનો ફ્રોડ છે, રાહુલ ગામિત કરીને છે, જે ભરૂચની બાજુના ગામનો રહેવાસી છે સાવજનો, બીજા હેલિકોપ્ટરના 4710 રૂપિયા લેખે બીજા હેલિકોપ્ટરના બી પૈસા અહીંયા લીધેલા છે, અમારા સુરતના ગ્રુપમાંથી 100 જણા પાસેથી છે, બીજા એવા કેટલાય ગ્રુપો છે એ અમને કાંઈ ખબર નથી, ભરૂચમાં બી ગ્રુપ છે, અમદાવાદમાં બી ગ્રુપ છે, એવા તો હરેક માણસો આખા ગુજરાતની અંદરથી બહુ બધા માણસો છે કે 500 થી 700 માણસનું ગ્રુપ અહીંયા બનાવેલું, બધા પાસેથી પૈસાનું ફ્રોડ કરી અને હવે કોઈ જવાબ નથી, એનો મોબાઈલ નંબર બંધ છે, બધી વસ્તુ બંધ છે, ને અમે જે એના થ્રુ કોન્ટેક્ટ થયેલા એ એના માસા થ્રુ થયેલા કે જે સુમન દર્શનમાં રહી છે મનીષભાઈ કરીને, બરાબર, અમારે આગળ પસાડીને કરાવી હોય કે અમારી માટે જે ફ્લોટ થયો છે એ ફ્લોટનો અમારે કેસ દાખલ કરવાનો છે બરાબર, ફરિયાદ દાખલ કરીને એની જે કાર્યવાહી થતી હોય કાર્યવાહી કરી, ને અમારા પૈસા પરત બી જોઈએ છે ને એને સજા બી મળવી જોઈએ કે આ આવતા સમયમાં કોઈ પણ વ્યક્તિને આવું આ રીતે ફ્લોટ નહીં કરે, આસ્થાના નામે જે અમારી પાસે લૂંટ કરી છે ને જે લોકોને ગુમરાહ કર્યા છે ને લોકોને જે હેરાન કર્યા છે બરાબર છે, તો એના માટે થઈને એને એની સજા મળવી જ જોઈએ, અને બીજા હારે આવો બનાવ ન બને, બીજા હારે કોઈ વ્યક્તિ હારે